નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 8-9-10 મેથ્સ એન્ડ સાયન્સ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આપણી ચેનલની અંદર મિત્રો ગણિત, વિજ્ઞાન અને સમાજ 8મા, 9મા અને 10માના વિડીયો અપલોડ થતા હોય છે. જો તમે ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને અમારી અપડેટ મળી રહે. મિત્રો, આપણે ત્રીજો પાઠ ધોરણ 9નો પૂછ્યા છે, જેની અંદર બે વિશ્વયુદ્ધ જે થયા એમાંનું પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ, આ બંને વિશ્વયુદ્ધના કારણે ઘણી બધી સત્તાના ખેંચતાણને અંતે ઘણી બધી વસ્તુઓ થઈ, તો એ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ છે એ ઘણા આર્થિક અવદશા થઈ બધા લોકોની, કારણ કે ઘણી બધી વસ્તુઓ, તેને મકાન માલિકી આવી બધી વસ્તુઓ જઈ હોય, ઘણા બધા તેના પોતાના નોકરીઓ પણ ગઈ હોય, ધંધાઓ પડી ભયંકર હોય, તેને કહેશું આર્થિક અવદશા. હવે તેને સુધારવા માટે તાત્કાલિક સરકારો, એટલે કે તે સમયની સરકાર જે અસ્તિત્વમાં હોય તે નિષ્ફળ જાય છે. તેથી લોકોનો એક લોકશાહીમાંથી વિશ્વાસ ઉડી જાય છે, ભાઈ હવે આપણે પગભર નહીં થઈ શકીએ એમ. એટલા માટે એ રાષ્ટ્રની અંદર સરમુખત્યાર શાહી, એટલે કે કોઈ એક વ્યક્તિ આખા દેશનું શાસન ચલાવે, ટૂંકમાં મૂળભૂત રાષ્ટ્રપતિની ચૂંટણી ત્યાં સિદ્ધિ થાય મિત્રો, જ્યારે લોકશાહીની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી જે સંસદ સભ્યો દ્વારા થતી હોય, બરાબર છે. તો આવી તેને કહેશું આપણે સરમુખત્યાર શાહી, તેનો અસ્તિત્વ થયું. બીજા વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ બન્યું અવળા, એટલે કે બીજા વિશ્વયુદ્ધ થવાનું પરિબળ આ સરમુખત્યાર શાહી બન્યું, જેની અંદર ચાર વસ્તુઓ અગત્યની છે, તેના પરિબળોનો આપણે ભણવાના છે. એમાં પહેલું પરિબળ છે ઇટલીની અંદર ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929-32માં આવી હતી. તો આ વિષય પર આપણે આજે થોડોક અભ્યાસ કરવો છે. તો એમાં પહેલું છે ઇટલીની અંદર ફાસીવાદ. મિત્રો, ઇટલી છે એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર વિજેતા રાષ્ટ્રના પક્ષે હતું, એટલે કે દેશ છે ઇટલી, તે જે દેશ જીતો હતો મિત્રો તે પક્ષની અંદર હતો, એટલા જ માટે એટલે કીધું તેના જ પક્ષે રહીને તેને યુદ્ધ લડ્યું. તેમાં ઇટલીને બાર અબજ ડોલરનો ખર્ચ થયો હતો, જેમાં સૈનિકોના ભથ્થા, સૈનિકોનો ખોરાક, સૈનિકોના સંરક્ષણ માટેના ખર્ચો, શસ્ત્ર સરંજામ આવી બધી વસ્તુઓ આવે, જેમાં 6 લાખ સૈનિકો છે એ ને ઘણા બધા મૃત્યુ એમાં પામ્યા અને ઘણા બધા લોકો કાયમી અપંગ બની ગયા. હવે વિજેતા મિત્ર રાષ્ટ્રોને મનગમતા પ્રદેશો લઈ લીધા બાદ ઇટલીની ઉપેક્ષા થઈ, મતલબ વિજેતા રાષ્ટ્રોમાં પોતે હતા જ, બરાબર છે. તો એના જે મિત્ર રાષ્ટ્રોના, એટલે કે એની સામેના જે હારનાર રાષ્ટ્ર હતા, એમાંથી આપણે આગળ ભણ્યા એમ કે ભાઈ તેના પ્રદેશનો એને અમુક ભાગ એને આપવો પડે. શું કામ આપવો પડે? તો કે નુકસાની થઈ હોય તેની ભરપાઈ કરવા માટે. તો હવે આ ઇટલીને એમાં એ વસ્તુનો આપી નહીં, એટલા માટે ઇટલીને ખૂબ જ દુઃખ થાય છે, એટલા જ માટે તેને સુમાન ભંગ થયું માનવામાં આવે. ત્યારબાદ ત્યારે ઇટલીની સરકાર છે એ જવાબદાર છે એવું માની અને તેનું રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માગતી. તેની જે ટૂંકમાં સરકાર છે, ઇટલીની સરકાર એ સમયમાં હતી, એ સરકાર કંઈ કરી ન શકી એવું ત્યાંના સ્થાનિક લોકો બધા માનવા લાગ્યા, અને તે સ્થાનિક લોકોના આ બધી વસ્તુઓની માનને કારણે તે હવે તેનું અપમાનનો બદલો લેવા માગતા હતા. એટલા માટે આને ઉગારવા માટે, યાદ રાખશું નામ, બેનિટો મુસોલિની નામનો વ્યક્તિ, જેને ફાસિસ્ટ પક્ષની, ફાસી પક્ષ એટલે કે ફાસીવાદ, બરાબર છે, ફાસિસ્ટ પક્ષની રચના કરી અને તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી. આ યાદ રાખશું, લાકડા. ફાસિસ્ટ પક્ષની બેનિટો મુસોલિનીએ શરૂઆત કરી અપમાનનો બદલો લેવા માટે, તેનું પ્રતીક હતું લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતા, એટલે કે ખૂબ જ અગત્યનું મુખ્ય પ્રતીક માનવામાં આવ્યું. ફાસીવાદ ફાસેજ શબ્દમાંથી ઉતરે એવો, ફાસેજનો અર્થ શું? બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર હોય, યાદ રાખશું. શું કીધું? ફાસેજે પક્ષનો, ફાસિસ્ટ પક્ષનું નામ, બધી જ જે પણ વસ્તુઓ છે એમાં બધામાં રાજ્યનો હક છે એવું માનવામાં આવે. મુસોલિનીનો મુદ્રા લેખ હતો, એટલે કે એક વસ્તુ હતું, એક પક્ષ ને એક નેતા, બીજા કોઈ નહીં, એક વ્યક્તિ જેમ કરે એમ બધાએ કરવાનું, તેને કહેવાય એક પક્ષ અને એક નેતા.
તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી, કારણ કે ઘણી બધી વખત લશ્કરની અંદર પણ એને કામ કરવું પડે એવા સમયમાં. ગણવેશ આપ્યો અને કાળા કલરનો યુનિફોર્મ. મુસોલીની સત્તા ઉપર આવ્યા ત્યારે ભૂમધ્ય સમુદ્રમાં, યાદ રાખશું નામ, રોહસ અને ડોડિકાનીસ. નામ પાકા કરશો તો જ વિજ્ઞાન સમાજની અંદર સમજાય મિત્રો, નકર સમાજમાં કંઈ સમજાય નહીં. રોહસ અને ડોડિકાનીસ આ ટાપુ તુર્કી લોકો પાસેથી લઈ લીધા અને 1924ની અંદર અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. યાદ રાખશું ફરીથી એકવાર, તુર્ક લોકો પાસેથી રોહસ ડોડિકાનીસ આ બે ટાપુ લીધા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘ એટલે કે યુએન પાસેથી પોતાનું સભ્યપદ પાછું લઈ લીધું અને રોમન, બર્લિન, ટોક્યો આ ત્રણેય માટે ધરી રાષ્ટ્ર કહેવાય. અને મિત્રો, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર આ બે, મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર આ લોકો જીતા હતા અને આ લોકો હારી ગયા હતા યુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધમાં. આમાં તે જોડાઈ જાય છે અને આને કારણે ઇટાલી છે એ બીજા વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું કારણ બન્યું. આ યાદ રાખશો. કેટલું યાદ રાખ્યું એમાં ઇટલીની અંદર, ફાસીવાદની અંદર? તો કે ભાઈ, વિશ્વ વિજેતા ઇટલી મિત્ર રાષ્ટ્રોના મન હતું પણ ધરી રાષ્ટ્રમાં હતું. 6 લાખનો એને ખર્ચ થયો હતો, સોરી 12 અબજ ડોલરનો. 6 લાખ સૈનિકોને જાનહાની થઈ હતી, છતાં પણ એને કંઈ આપવામાં ન આવ્યું. તો લોકો એવું માનતા હતા કે આ બધી વસ્તુઓ આપણા જે સરકાર જે ચલાવે છે તેના કારણે, શાસક પક્ષના કારણે છે. એટલા માટે મુસોલિનીએ સત્તા સ્થાપી, ફાસે જે પક્ષ આપ્યો, લાકડાની ભારીને કોહાળી એનો સિમ્બોલ આપ્યો. ત્યારબાદ એની જુદી જુદી સ્વયંસેવકોને કાળા રંગનો ડ્રેસ આપ્યો, તાલીમ આપી. ત્યારબાદ ટાપુઓ અને બંદર પણ જીતા, સંયુક્ત રાષ્ટ્રમાંથી નીકળી ગયું, ધરી રાષ્ટ્રમાં જોડાઈ ગયું અને તેના કારણે બીજા વિશ્વયુદ્ધનું જવાબદાર પરિણામ બન્યું. હવે એવી જ રીતે થયું જર્મનીની અંદર. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની હારી ગયું હતું મિત્રો, ઇટલી જીતી ગયું હતું તો જર્મની હારી ગયું હતું. એટલા માટે આર્થિક રીતે ખૂબ જ એને નુકસાન થયું હતું. એટલે કે જે રાષ્ટ્ર હાર્યું હોય મિત્રો, એને પોતાના ભાગનો પ્રદેશ પણ એને આપવો પડે, જેટલું સામેવાળા વ્યક્તિઓને નુકસાની થઈ હોય એ બરાબર છે. તો આ બધી વસ્તુઓના અંતે ઘણી બધી નુકસાનીનો ભોગ છે એ ઇટલીને ભોગવવો પડ્યો હતો, સોરી જર્મનીને ભોગવવો પડ્યો હતો. અને પેરિસની શાંતિ પરિષદમાં વર્સેલ્સની સંધિ આપણે આગળ પાઠમાં ભણી ગયા, જર્મનીને સહી કરવાની ફરજ પડી. આ સંધિથી જર્મન પ્રજા ખૂબ જ કહેવાય હતી ગુસ્સામાં હતી, ભાઈ આપણે સાઇન કરી તેના કારણે આપણે દેશ છે એમાંથી ઘણો બધો ભાગ એને દેવો પડશે. એ સમયમાં કોણ હતા? એડોલ્ફ હિટલર નામના વ્યક્તિ. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાણા. ફરીથી એક વખત, એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ 1919ની અંદર જોડાયા અને ત્યારબાદ આ પક્ષ નાઝી પક્ષ તરીકે ઓળખાણો. નાઝી પક્ષના પ્રણેતા કોણ? એડોલ્ફ હિટલર, એવું કીધું હતું આપણે. તો આ નાઝી પદમાં, નાઝી પક્ષમાં તે જોડાણા અને ત્યારબાદ નાઝી પક્ષની વિચારસરણીમાં સમાજવાદનો, રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય બંને ભેગું હતું, રાષ્ટ્ર અને સમાજ આગળ વધે એવી પોતાની વિચારસરણી હતી. જર્મનીના એ સમયના રાષ્ટ્રપતિ હતા હિન્ડેનબર્ગ, તે મૃત્યુ પામે છે અને હિટલરે રાષ્ટ્રપતિ પદ ફરીથી ધારણ કરે છે. શું કહે છે? જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગ જે આ પક્ષના વ્યક્તિ હતા, તે વ્યક્તિનું અવસાન થાય છે અને તેના કારણે હિટલર છે રાષ્ટ્રપતિ પદમાં આવે છે. અને આ સમયમાં સર્વમતાધિકારી સ્થાપે છે. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી અને તેના કારણે સંકુચિત રાષ્ટ્રવાદ તરફ વહી ગયું. ઉગ્રનો મતલબ થશે જે પણ લોકો તેનું માન ન રાખે કે જે પ્રજા છે તેનું ટૂંકમાં જે કહી શકાય કે વિરોધ કરે તેને ખાસ કડક પગલાઓ ભરે એની ઉપર. અને તેના કારણે જર્મન પ્રજા હિટલરને
ફ્યુહર એટલે કે તારણહાર. ફ્યુહર આ શબ્દ બહુ અગત્યનો મિત્રો, માય ફ્યુહર એવો શબ્દ આવે તો ફ્યુહરનો મતલબ થાય તારણહાર. આ બધીને કારણે તે લોકો તારણહાર તરીકે હિટલરને જોવા લઈ ગયા. નાજીવાદના સૈનિકોનો જે યુનિફોર્મ છે એ પોલીસના એટલે કે ખાખી રંગ જેવો એટલે કે ભૂરા રંગનો હતો. ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક, તમે એ જુઓ સ્વસ્તિક જેવું એક પ્રતીક લગાવતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હતો સત્તાવાદી યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો, એટલે કે ગમે તે સારી વ્યક્તિઓ સાથે યુદ્ધ કરવું, ગમે તે રાષ્ટ્ર સાથે અને તેને જીતી લેવો. તેનું મુખ્ય જર્મનીના મહત્ત્વની સત્તા તરીકે ઉદયનું હતું, એટલે કે જર્મનીને મહત્ત્વની સત્તા આપવાનું મુખ્ય હેતુ શું હતો કે જર્મનીને કંઈક ઓળખ આપવી. તો જર્મનીની ઓળખ મળે તે માટે નહોતો, પરંતુ તેની નીતિ જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદી, જીપ્સી અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓને નાશ કરવાનું હતું. એટલે કે તેની સામે જે લોકો યહૂદી હોય, જીપ્સી હોય અથવા તો જે અસ્થિર મગજના વ્યક્તિઓ છે તેને નાશ કરવાનું. બીજા વિશ્વના અંત સુધીમાં યુરોપિયન યહૂદીઓએ ઘણા બધા લોકોનો નરસંહાર એને કર્યો. અહીંયા આપ્યું છે હોલોકાસ્ટનો મતલબ થાય નરસંહાર, એટલે કે મારી નાખવામાં આવ્યા લોકોને. અને હિટલરને એટલે માટે વિસ્તારવાદી પાડોશી દેશ સાથેના લશ્કરી પગલાં એટલે કે તેને જીતી લેવા, ચોક્કસ જૂથનો નાશ કરવો એટલે કે ચોક્કસ સમૂહને મારી નાખવા, આ બધા પરિણામો છે વિશ્વયુદ્ધ તરફ જતું હતું. તેના કારણે લોકોમાં ઘણી બધી તકલીફોનો સામનો કર્યો હતો અને તેના કારણે પણ યુદ્ધ થયું માનવામાં આવે. ફરીથી એક વખત કહી દઉં, જર્મનીની હાર શાંતિ પરિષદમાં વર્સેલ્સની સંધિની ફરજ પડી હતી, તેના માટે પ્રજા ક્રોધિત હતી. એ સમયની અંદર એડોલ્ફ હિટલર છે સમાજવાદી પક્ષની અંદર જોડાય છે, સમાજવાદી જર્મન કામદાર પક્ષની અંદર. નાઝી પક્ષમાં એ પક્ષ ઓળખાણો 1919માં. ત્યારબાદ રાષ્ટ્રપતિ અચાનક જ જર્મનીના ઇડેનબર્ગનું અવસાન થાય છે અને હિટલર રાષ્ટ્રપતિ પદે આવે છે. હિટલરે આ પ્રજાને આગળ લઈ જવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, એટલા માટે તેને ફ્યુહરના નામથી ઓળખે છે, તારણહાર એનો શબ્દ થશે. અને નાજીવાદના સૈનિકો જે છે એનો પોશાક ભૂરા રંગનો, લાલ પટ્ટી, એની ઉપર સ્વસ્તિક જેવું નિશાન. બીજી વસ્તુની વાત કરીએ તો કે તે સત્તાવાદી વ્યક્તિ હતો, યુદ્ધ પ્રેમી હતો, પડોશીના દેશ સાથે સંબંધના ખૂબ જ આક્રમક હતા. અને તેની સાથે બીજી વસ્તુ કે આ સ્વભાવને લીધે હિટલર છે એ ઘણા બધા લોકોને મોતને ઘાટ પણ અમુક સમાજના લોકોને તેને ઉતારી દીધા, તેના કારણે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે અને બીજ રોપણ એવું માનવામાં આવે છે. હવે ત્રીજું, જાપાનની અંદર લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું મિત્રો એ 1919ની વર્સેલ્સની સંધિ છે, જાપાનમાં પોતાની ધારણા મુજબ ચીનના પ્રદેશનો લાભ એને મળ્યો નહીં. મતલબ જાપાન જ્યારે જીત્યું મિત્રો ત્યારે વર્સેલ્સની સંધિ થઈ એમાં ચીનને ના પ્રદેશનો લાભ એને દેવાનો હતો. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વેચી લીધા હતા, મતલબ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લઈ લીધા હતા. આનાથી જાપાનને ઘણી બધી તકલીફ પડી, ભાઈ આપણી પાસે આમાંથી કાંઈ આવ્યું નહીં. 1921 અને 1922ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી હતી. મતલબ એમાંથી ફક્ત એને શું મળ્યું હતું કે 35% નૌકાદળ, એટલે કે હોડી જે વહાણ છે વહાણમાં દળ હોય સમુદ્રનું રક્ષણ કરવા માટે, 35% નૌકાદળ એને રાખવું એવું માનવામાં આવ્યું. ક્યારે? 1921 અને 1922 વોશિંગ્ટન પરિષદ. વોશિંગ્ટન પરિષદ એટલે કે વોશિંગ્ટનમાં એક સભા યોજાણી હતી મિત્રો, ત્યારે ઇંગ્લેન્ડ અને અમેરિકામાંથી કેટલા? ફક્ત 35%. હવે આ જ વસ્તુ યાદ રાખજો, તેને કારણે તેને શું કરવું પડ્યું? સખાલિન અને સાયબિરિયાના ટાપુ, સખાલિન અને સાયબિરિયાના ટાપુ, તેને આવું થયું તેના કારણે શું થયું? 35% જ રાખવાનું કે એટલે એને ઘટાડો કરવો પડે નૌકાદળમાં, એટલે આ ટાપુ ખાલી કર્યા. અને તેના કારણે જાપાનનો યુવા વર્ગ છે તે ખૂબ જ નારાજ થયો, ભાઈ આપણે આ વસ્તુઓનો ભોગ લીધો છતાં પણ આપણને કંઈ મળ્યું નહીં. હવે આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી હતી અને લશ્કર હિટલરના શાસનની તરફેણ કરનારા ચૂંટણીને વહીમ હતી, એટલે કે લશ્કરવાદનો મતલબ લશ્કરી લોકો અથવા તો લશ્કરમાં તે લોકો વધુ માનતા હોય
તે લોકોનું આમાં યુદ્ધમાં વિજય થાય છે અને તેના કારણે લશ્કરી વાતના નામથી ઓળખવામાં આવ્યું. જે લોકો હજી એક વખત કહું મિત્રો, લશ્કરી ઢબના શાસનની તરફે, લશ્કરી ઢબનો મતલબ તે જ વ્યક્તિઓ મુખ્ય દેશના વહીવટમાં ભાગ ભજવતા હોય, લશ્કરના જ લોકો, તો તેને બહુમતી મળે છે. અને જાપાનમાં રાષ્ટ્રવાદ એ વિચારવાદની નીતિને વ્યાપક બનાવે છે, એટલે કે ઉગ્ર બનાવે છે. જાપાનને રાષ્ટ્રસંઘમાં કાયમી સભ્યપદ પણ મળતું નથી. રાષ્ટ્રસંઘની અંદર સભ્યપદ કાયમી ક્યારે મળે? તેના નીતિ નિયમો, હેતુઓને સદ્દઢ આપણે કરીએ તો આ જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિને કારણે પશ્ચિમના દેશોને તે રોકી ન શક્યા અને જાપાને મંચુરિયાને કબજે કરીને પોતાની મંચુકો સરકાર સ્થાપી. ફરીથી એક વખત, જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો, એટલે કે પશ્ચિમ એટલે કે ભારત બાજુના દેશો જે છે, ભારત તરફના, ભારત બાજુના એટલે ભારત નહીં પરંતુ એ તરફના દેશો જે છે, એ મંચુરિયા નામનો દેશ, ત્યાં મંચુકો સરકાર જાપાન સ્થાપે છે 1932-33માં. તે ઉપરાંત કોરિયા, મંગોલિયા, સાન્ટુંગ, ચીનના કેટલાક પ્રદેશોમાં કબજે કરે છે અને જર્મની તેમજ ઇટલી સાથેના સંબંધો તેના ખૂબ જ સારા બનાવે છે. અને તેના કારણે ત્યાંના સમ્રાટ મેઇજી પછી 1936માં ગાદીમાં આવેલ શહેનશાહ હિરોહિટો પણ જાપાનની પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે અને જાપાને પણ રાષ્ટ્રસંઘ યુએન છોડી દે છે 1933ની અંદર. તો આ રીતે મિત્રો, ખાસ યાદ રાખશું, આ બંને દેશો સાથેના ઘણા બધા પ્રયત્નો થયા અને ચોથી અસર વૈશ્વિક મહામંદી, આખો પ્રશ્ન તો અહીં પૂરો થશે. યુરોપના મોટાભાગના રાષ્ટ્રો એવી ધારણા કરતા હતા કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓ, એટલે કે યુદ્ધની સમસ્યાઓ પૂરી થઈ જશે, પહેલું વિશ્વયુદ્ધ પૂરું થશે ત્યારે. પરંતુ આ જે ધારણા છે તેની ખોટી પડે છે અને એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારની અંદર મોટા પ્રમાણમાં શેર વેચવા આવતા શેરની કિંમતમાં ઘણા બધા ઘટવા લાગ્યા. વોલ સ્ટ્રીટ અમેરિકાનું શેર બજારનું મુખ્ય મથક, તેમાં જે શેર વેચવા આવે એ શેરની કિંમતો અત્યંત ઘટવા માંડી અને તેના કારણે વિવેચકો, એટલે કે તે જે જાણકાર લોકો છે, તેને વોલ સ્ટ્રીટના સંકટના નામથી તેને ઓળખાવી. એ વોલ સ્ટ્રીટનું સંકટ ક્યારે એવું યાદ રાખશું, 24 ઓક્ટોબર 1929. આ સમયમાં વિશ્વભરની આર્થિક સ્થિતિ છે એ ખૂબ જ કેવી હતી? મંદીમાં હતી. કેવી હતી? મંદી. એટલા માટે તે વૈશ્વિક મંદી તરીકે તેને ઓળખવામાં આવી. 24 ઓક્ટોબર 1929 તેને વૈશ્વિક મંદીના નામથી તેને ઓળખવામાં આવે, એટલે જ આપણે લખ્યું વૈશ્વિક મંદી 1929, બરાબર છે. આ સંકટને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ તકલીફવાળી, ગ્રેટ બ્રિટન ત્યારે કહેવામાં આવતું, તેને પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રાખતા સુવર્ણ એટલે કે સોનાના જથ્થાની નીતિથી પણ છોડી દેવી પડી. શું કામ મિત્રો? આ જે સોનું છે ને મિત્રો, સોના ઉપર વિશ્વ બેંક છે એ વ્યાજ આપતી હોય અને સોનું તમારી પાસે જેટલું છે એટલા જ તમે નાણાં છે એ, એટલે કે ચલણી નોટો છે, બહાર પાડી શકતા હોય. તો આ પણ તેને છોડવી પડે છે અને તેનો પ્રભાવ વિશ્વના અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગમાં પડ્યો, કારણ કે એને સોનું ત્યજી, એટલે કે સોનાને દૂર કર્યું અને તેના કારણે પણ ફરીથી મંદી આવી. કારણ કે સોનાનો જથ્થો જે અનામત હોય તેના કારણે બધા લોકો છે એ પોતાના જે પણ પાઉન્ડ છે એ અનામત સ્વરૂપે રાખતા હોય, પરંતુ આ બધી વસ્તુઓ એને સરકારને આપવી પડી, લોકોને, જુદા જુદા જરૂરિયાતમંદ લોકોને. કઈ રીતે આપે? તો કે યોજનાઓ, રાહતની યોજનાઓ અમલમાં મૂકી આપતા હોય એટલા માટે. અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રો પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને નિયંત્રણ લઈ ગયા. શું કહે છે કે આ વેપાર ઉદ્યોગમાં આવું થયું તો અમેરિકા જેવા જે સમૃદ્ધ રાષ્ટ્રો હતા તેની પણ આર્થિક સ્થિતિની અવગણના થઈ અને કડક નિયમો મૂકવામાં આવ્યા, એટલા માટે વિશ્વ વ્યાપાર છે એ અડધો થઈ ગયો. અને વિશ્વ વ્યાપાર અડધો થાય તો બધા દેશને નુકસાનીનો ભોગ બનવું પડે મિત્રો, અને તેને કારણે પણ બીજા વિશ્વયુદ્ધ થયું એવું માનવામાં આવે છે. તો બીજા વિશ્વયુદ્ધના પરિબળો છે મિત્રો, આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આભાર.